ગીર સોમનાથના કોડીનારમાં વિશાળ બાઇક રેલી યોજાઈ. સીઆર પાટીલે સભા ગજવી. સીઆર પાટીલ કોડીનારમાં નિવેદન, મોદી અમારું બ્રહ્માસ્ત્ર, નાની મોટી ભૂલો મોદીના નામથી લોકો ભૂલી જાય છે. સુગર મિલોને લઈને જણાવ્યું, મુદ્દાઓને આગળ વધારીશું. ગીર સોમનાથના કોડીનારમાં ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલની બાઇક રેલી યોજી ભાજપે શક્તિ પ્રદર્શન અને માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો. સૌરાષ્ટ્ર અને ગીરના ગામોમાં કોંગ્રેસ હજુ પણ માથું ઉચકી રહી છે, જેને લઈ ભાજપના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા બાદ હવે સીઆર પાટીલને કોડીનાર આવી સભા સંબોધી હતી. સીઆર પાટીલે ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરાયેલા કામોને લઈ મત માંગ્યા. પાટીલે કહ્યું કે મોદી આવ્યા બાદ ભાજપ સક્ષમ બન્યું અને રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. વિદેશીઓ હવે તાજમહેલ નહીં પણ સરદારનું સ્ટેચ્યુ જોવા આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં જે રીતે વિકાસના કામો કર્યા છે, તમામ સેક્ટરના લોકો, મહિલા હશે, યુવા હશે, માછીમાર ભાઈઓ હશે, દિવ્યાંગ ભાઈઓ હશે, અલગ અલગ સમાજના લોકો હશે, દરેક લોકો માટે કોઈને કોઈ યોજના દ્વારા એમને લાભ મળે એવો પ્રયત્ન કરે છે અને એ લાભ સફળતાપૂર્વક એમના સુધી પહોંચાડવામાં સફળ પણ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવ્યા પછી સત્તા દ્વારા સેવા કરે છે પ્રસ્થાપિત થયું છે, એટલા જ માટે લોકોનો જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે કર્યો છે અને જે જાળ્યો છે એના આધારે હું ચોક્કસ કહી શકું છું કે ગુજરાતની અંદર બધા જિલ્લાઓની સાથે ગીર સોમનાથ જિલ્લો પણ, તાલુકા પંચાયત અને નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટી. ગીર સોમનાથ જિલ્લાની અંદર પાર્ટીના નેતાઓ અને અગ્રણીઓએ ખાતરી આપેલી કે સુગર મિલ ચાલુ થશે, આપ શું કહેશો? જો નેતાઓએ ખાતરી આપી હશે તો ચોક્કસ એમને દિશામાં પગલાં ભર્યા હશે, ક્યાં અટક્યું હશે તો એને પુશ કરીને અમે આગળ ચલાવી દઈશું. કોંગ્રેસ નથી આવતા કારણ કે તેને મેડમ અને પપ્પુનો ડર લાગે છે. કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. સી આર પાટીલે ખેડૂતોને લઈ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં ખેડૂતો વ્યાજે પૈસા લેતા જમીન વેચતા મોદી સરકારે ખેડૂતોને દર વર્ષે 100,000 રૂપિયા જમા કરાવી રહી છે. ખેડૂતોને હવે વીમો ભરવાની પણ ચિંતા નથી કે રાત્રે જાગવાની પણ ચિંતા નથી. અમે દિવસે વીજળી આપી ખેડૂતોના ઉજાગરા દૂર કર્યા છે. સી આર પાટીલે ઉમેદવારોને કહ્યું કે તમે તમારા કામના કારણે કે કોઈ કુનેના કારણે જીતતા નથી, પણ કાર્યકર્તાઓની મહેનત, મતદારોના મત અને કમરના કારણે જીતો છો. હાલ ગીર વિસ્તારમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. ભાજપે ટિકિટ ન આપી હોવાને લઈને, નવા નિયમોને લઈ અનેક લોકો અસંતુષ્ટ છે, તો ભાજપ જ ભાજપને કાપે તેવી આશંકા છે, જેના કારણે સી આર પાટીલ આજે ગીરના કોડીનાર પહોંચ્યા હતા. સ્થાનિક મહત્વના મુદ્દા બંધ સુગર મિલને લઈ તેઓએ જણાવ્યું હતું કે પૂર્વ નેતાઓએ કહ્યું હશે તો સુગર મિલ જરૂર થશે. આ મુદ્દાનો અમે આગળ વધારીશું. પરેશી જાદવ, ZSTV, ગીર સોમનાથ.